જે માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે સરકાર દ્વારા રૂપિયા ચારસો કરોડથી વધુના ખર્ચે આધુનિક અને પૂરા નવીનીકરણની સાથે જેટીનું નિર્માણ થઈ રહ્યું છે તો નવી જેટીના નિર્માણને લઈને અહીંના માછીમારો પણ ખુશ થઈ ગયા છે ત્યારે અમારા સંવાદદાતા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું આજે નવાબંદર ગામની પરિસ્થિતિ એવી નાજુગતી મચ્છીમારોની કે હાલના વાવાઝોડા એકથી બે વાવાઝોડામાં જે નવાબંદરના મચ્છીમારો જે નુકસાન થયું એમાં ઘણા લોકો આઠથી દસ લોકોનો ભોગવી લેવાયો પણ સરકારને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે જટીનો પ્રોજેક્ટ આપ્યો એ ચારસો કરોડનો આપ્યો એટલે અત્યારે નવા બંદરની અંદર જબરજસ્ત એક કામનું એક એક વેગ મેળ્યો છે અને તેનું મચ્છીમારોને એક જીવનની એક એક રાહ ઉપર આવેલી છે અને મચ્છીમારોને આમાં રોજીરોટી અને મચ્છીમારોને મોટા મોટામાં ફાયદો થશે જે હાલની પરિસ્થિતિ બંદરની જોઈએ તો એકદમ ભયંકર હતી કારણ કે આવા અનેક તોકતે વાવાઝોડા છતાં પણ અમારી પાસે એવી એવો સરકારે કંઈ પ્રોજેક્ટ એવો બહાર આપ્યો નહોતો પણ હવેની જે કામગીરી છે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે ભાજપ સરકારે જે નવા બંદરને જે ચારસો કરોડનો પ્રોજેક્ટ આપ્યો તેમાં ચારસોથી પાંચસો બોટું સમાવેશ નવા બંદરમાં થયેલો છે તે આટલું કામગીરી થવા થવા છતાં અમને એનું અનુભવ થાય છે કે ખરેખર આ બંદર કેવો કેટલો મોટો પ્રોજેક્ટ છે અને કેવી રીતનું બંદર બનશે આજથી જ અમને એવું લાગે છે કે અમારા અમારી બોટું છે એ એકદમ એકદમ તરતી બોટું રહીશ અને અમારે સલામતી રહીશ અરે અત્યારે કામ તો જબરજસ્ત ચાલી રહ્યું છે ને અમને ફાયદાની તો ક્યાં તમે વાત કરો કે અમે ફિશરમેન અમારે એના ઉપર તો રોજી રોટી છે બરાબર ને અત્યારે સરકારે જે અત્યારે અમને પૈસા ફાડી દીધા ને સરકારને ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે એટલે કે જો જોવામાં આવે તો આવનારા સમયમાં નવા બંદરના માછીમારો માટે સોનાનો છે એટલું જ નહીં તેની સાથે નવા બંદર ગામના આજુબાજુના પચીસ જેટલા ગામોને પણ માછીમારોના વ્યવસાયમાં લાભ થશે મિતેશ પરમાર નિર્માણ ન્યૂઝ ગીર સોમનાથ આપણે પૌરાણિક કથાઓ અને પુસ્તકોમાંથી જીવનમાં શીખવા જેવું ઘણું બધું મળે છે ઉપરાંત અભ્યાસ માટે પણ તમામ પાઠો ઉપયોગી છે ત્યારે કચ્છ યુનિવર્સિટીના કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડોક્ટર કનિશ શાહ દ્વારા મહાભારત અને ભગવદ્ ગીતાના મૂલ્યો દ્વારા મેનેજમેન્ટના પાઠો શીખવાડવામાં આવ્યા